હવે પછીની પરિભાષા છે ઠાઠ અથવા થાઠ. આપણે ઠાઠ શબ્દથી કઈ રીતે પરિચિત છે? અરે વાહ, એના ઠાઠ માઠ તો જુઓ. ઠાઠ, ઠાઠ એટલે કથકમાં એટલે એનો અર્થ થાય છે એક પોઝ, એક પોઝ, એક અદા સાથે ઊભા રહેવું. એક નર્તક તરીકે, નર્તકી તરીકે તમે રંગમંચ પર જાઓ છો ત્યારે તમારી જાતને એક નર્તક નર્તકી તરીકે એસ્ટાબ્લિશ કરવાની છે, એટલે એકદમ ધીમી લયમાં, વિલંબિત લયમાં ઠાઠથી નૃત્યની શરૂઆત થાય છે. ઠાઠમાં કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપ્રેશન્સ નથી હોતા, ચોક્કસ નિશ્ચિત કથાનક કથાવસ્તુ ભાવ નથી હોતા. ઠાઠમાં ખાસ કરી કલાઈ, નેક, શોલ્ડર, પછી દ્રષ્ટિ, આંખ, એને ચોક્કસ રીતે શરીરને ગોઠવવામાં આવે છે. ગોઠવવામાં આવે એટલે એક રીતે નહીં પણ જુદા જુદા પોઝિસ. કોઈ નાના બોલ છે, એ નાના બોલ બોલાય, અને નાના બોલ મે બી 4 માત્રા, 2 માત્રા, 8 માત્રા, એવી કોઈ પણ માત્રાના નાના બોલમાં નર્તક અથવા નર્તકી પોતાનો પોઝ બદલે છે. હવે આ પોઝ છે એમાં કસક મસક, કટાક્ષ, આ બધાનો ઉપયોગ નર્તક નર્તકી કરે છે કે જેથી કરીને પોતાના અંગનું જે સૌષ્ઠવ્ય છે, સૌંદર્ય છે, એને નાની નાની અદાઓ થાઠથી એક પોઝિસ અમુક આપી અને લોકો સુધી પહોંચી શકે. યાદ રાખજો કે ઠાઠ અથવા થાઠમાં એક ઠહેરાવ છે. સામાન્ય રીતે કથક નૃત્યની શરૂઆત થાઠથી કરવામાં આવે છે જે વિલંબિત લયમાં હોય છે. ચોક્કસ બહુ નાના શબ્દો, બોલ, ધ્યા એવી કોઈ પણ વસ્તુને લઈ કથક કલાકાર, નર્તક નર્તકી જ્યારે શરીરના સંપૂર્ણ એટલે કે શોલ્ડર્સ, નેક, છાતી છે એની, આંખો છે એનું, ચહેરો છે, આ બધી વસ્તુને ચોક્કસ રીતે ગોઠવી અને નૃત્યની ધીમી લયમાં શરૂઆત કરે અને આ 3, 4, 5 પોઝિસમાં એ દર્શકોને બતાવી દે કે કથક ઇઝ વોટ ઓલ અબાઉટ, એમાં આપશું આગળ. એટલે દર્શકોને પણ માનસિક સ્વરૂપે કથકના એક સંપૂર્ણ રંગમંચ પ્રદર્શન માટે તૈયાર કરે છે. કથક પછી રજૂઆત થાય છે આમદની. આમદ શબ્દ સાંભળતા જ ખ્યાલ આવે કે કથક મુગલ સંસ્કૃતિથી દૂર ન રહી શક્યું. મુગલ સંસ્કૃતિનું આક્રમણ થયું ત્યારે ભરતનાટ્યમ કે જે થોડાક ઈશ્વરને સમર્પિત એમ કરીને મે બી દાસી પ્રથાની બધું એનામાં આવ્યું નહીં થયું પણ એ મંદિરોમાં રહ્યા. જ્યારે કથક મુગલ આક્રમણથી મંદિરમાંથી રાજદરબારમાં આવ્યું અને મુગલ સંસ્કૃતિ, મુગલ ભાષાનો એની ઉપર પ્રભાવ પડ્યો. આમદ એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે આગમન અથવા પ્રવેશ. નર્તક નર્તકી કલાકાર જ્યારે સ્ટેજ પર આગમન કરે છે અને કોઈ ચોક્કસ બોલના સમૂહ સાથે નૃત્યમાં આગળ વધે છે. આમદ ફારસી શબ્દ છે અને એમાં આપણને મુસ્લિમ સંસ્કૃતિનો એક પ્રભાવ પણ દેખાય છે અને એટલા માટે એમાં શબ્દો જે છે ક્યારેક એની મૂવમેન્ટ છે, જો એ લખનૌ ઘરાના તરફ જાય તો થોડીક જુદી થાય છે અને જ્યારે જયપુર ઘરાના તરફ જાય છે ત્યારે પણ થોડીક જુદી થાય છે. આમદ છે 2 પ્રકારના છે, એક છે સાદા આમદ અને બીજો પ્રકાર છે પરંજોડી આમદ. સાદા આમદમાં બોલ છે તે તા થઈ તત, આ થઈ તત, આ પ્રકારમાં હોય છે જેમાં નૃત્યના બોલોને વણી લેવામાં આવ્યા છે અને એમાં 1 આવર્તન 2 આવર્તન એ પ્રકારે વૈવિધ્ય સાથે રજૂ થાય છે. જ્યારે પરંજોડી આમદમાં પરનના બોલને જોડવામાં આવે છે. પરન એટલે કે પખવાજના બોલ, દાત ક તુંગા ધાગ દિંગ તા દા ધિંદા, આ બધા પખવાજના બોલ છે. દાગતીટ પખવાજના બોલ છે. એને લઈ અને આમદ રજૂ કરવામાં આવે એ બોલોને લઈ અને જ્યારે પ્રવેશ આગમન બતાવવામાં આવે તો એ પરંજોડી આમદ થયું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપ શીખશો ત્યારે પણ આપને ખ્યાલ આવશે અને આપ જ્યારે કથકનું કોઈ પ્રદર્શન, રંગમંચ જોશો ત્યારે ખ્યાલ આવશે કે આમદમાં મોટા ભાગે ઘણી વખત બોલ છે એને એક તરફ એની બીજી તરફ એમ બતાવવામાં આવે. દાતા કથુંગા ધાગ ટિંગ તા, તા થઈ તત, આ થઈ તત, એટલે ક્યારેક
એક પ્રકારની મૂવમેન્ટને ડાબી જમણી એમ બે રીતે બતાવી અને પણ નર્તક એને પ્રદર્શિત કરી શકે છે. અને આ સમયે પણ કથક નૃત્ય જેમાં લોટ ઓફ સ્કોપ ફોર ક્રિએટિવિટી, ઘણી જુદી રીતે આમદની રજૂઆત થાય છે. આમદની બાદ આપણે રંગમંચ પ્રણામ અથવા સલામી વિશે વાત કરીશું. અત્યારે ઘણા ગુરુજનો એવું માને છે કે હવે આ રંગમંચ જે છે એ એટલું રેલેવન્ટ નથી, એબ્સોલ્યુટ થઈ ગયું છે. શા કારણે? ચલો એના ઓરિજિનને પહેલાં સમજીએ. જ્યારે કથક નૃત્ય મુઘલ દરબારમાં આવ્યું ત્યારે રાજા મહારાજા છે એની સલામી ભરવામાં આવતી, એને પ્રણામ કરવામાં આવતા. અને એટલા માટે સલામી શબ્દ છે તો એ શબ્દ પાછો આપણને ફારસીની અસર સાથે જોડાયેલો લાગે છે. ઘણી વખત કુર્નિસ બજાવવામાં આવતી, જુદી જુદી રીતે સલામી કરવામાં આવતું. હવે તો રાજદરબારની બહાર નીકળી ગયું નૃત્ય, મંદિરોમાં જે છે એ છે, બાકી તો રંગમંચ સુધી પહોંચ્યું છે, તો હવે સલામીની શું જરૂર? જો એનું એક જ એ પાસું જોઈએ તો જરૂર નથી. પણ બીજો શબ્દ છે રંગમંચ પ્રણામ. રંગમંચ પ્રણામ એટલે એમાં એક આખો જુદો ભાવ જોડાય છે. શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં આજે પણ ગુરુ શિષ્ય પરંપરા છે, આજે પણ ઈશ્વરના સ્મરણથી આપણે આગળ વધીએ છીએ. તો ઈશ્વરનું સ્મરણ કરીને, ગુરુનું સ્મરણ કરીને આગળ વધીએ છીએ. તો રંગમંચ પ્રણામ એટલે રંગમંચ પ્રણામ દ્વારા કલાકાર, દેવ, ગુરુ, આપણી સાથે જોડાયેલા જે દર્શકો છે તેની સાથે એક એક અહોભાવ, એક રિસ્પેક્ટના ભાવ સાથે જોડાય છે. અને રંગમંચ પ્રણામ એટલે હું આ રંગમંચ, આ પૃથ્વી જેની ઉપર હું પગ મારું છું છતાં એને પૂજનીય ગણું છું, એને હું પ્રણામ કરું છું. એટલે રંગમંચ પ્રણામમાં ક્યાંક કલાકાર પોતે પોતાના દેવ, ગુરુ, પોતાના જે કોઈ પણ ઈશ્વર છે, નૃત્યના ઈશ્વર છે, પોતે રંગમંચ, પૃથ્વી તથા શ્રોતાઓ, દર્શકો છે એની પ્રત્યે પોતાનો એક પ્રણામનો, નમસ્તેનો ભાવ રજૂ કરે છે. જેમાં ઘણી વખત શબ્દોમાં જ તે તત્ તત્ થઈ નમસ્તે અથવા તત તત થઈ પ્રણામ આવા ભાવ દર્શાવવામાં આવે છે. તો રંગમંચ પ્રણામ અથવા સલામી, આ આપણે સમજ્યા. પછીની પરિભાષા છે તિહાઈ. તિહાઈ, તિહાઈ પોતે સમજાવે છે કે ત્રણ, ત્રણની વાત છે. તબલા નૃત્ય કોઈ પણ નાના બોલને ત્રણ વખત રજૂ કરી સમ પર આવવામાં આવે તો એને તિહાઈ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તિહાઈ શરૂ ગમે ત્યાંથી થઈ શકે, કારણ કે ચાર માત્રાની તિહાઈ છે, તત તત થઈ, તત તત થઈ, તત તત થઈ. હવે આ ત્રણ વખત આવ્યું, તત તત થઈ, ચાર માત્રામાં પૂરું થઈ ગયું. તો એ ચાર માત્રાની તિહાઈ છે તો એ ક્યાંથી ઉપડશે? છેલ્લા ખંડથી ઉપડે છે. તેરા, ચૌદા, પંદરા, સોલા, ઉપાડ ગમે ત્યાંથી થાય પણ પૂરું ક્યાં થશે? સમ પર જ. તિહાઈ બે, ત્રણ, ચાર, પાંચ એમ ઘણી બધી માત્રાની હોઈ શકે. ઘણી વખત તો તિહાઈ અમુક આવર્તન સુધી ચાલુ રહે છે, જે અત્યારનો ટ્રેન્ડ વધારે છે. કોઈ પણ નાના બોલને ત્રણ વખત લઈ સમ પર સમાપ્ત કરવામાં આવે તો એને તિહાઈ કહે છે. જેમાં દિગિન તકદા, દિગિન તકદા, દિગિન તકદા, તત તત થઈ, તત તત થઈ, તત તત થઈ, ધીરે ધીરે કેટ તકદા, ધીરે ધીરે કેટ તકદા, ધીરે ધીરે કેટ તકદા, આવા બોલ હોઈ શકે. તિહાઈના પ્રકારો છે. પહેલી વખત વિચારીએ તો દમદાર અને બેદમ. દમદાર તિહાઈ જેમાં દમ એટલે કે શ્વાસ લેવામાં આવે છે, ખાલી, એક અથવા બે ખાલી છોડવામાં આવે છે. બેદમદાર તિહાઈ, બેદમદાર એટલે જેમાં ખાલી નથી છૂટતી, વચ્ચે શ્વાસ, દમ નથી આવતો, એક ધારી ત્રણ વખત, એક સાથે ત્રણ વખત બોલને લેવાય છે તો એ બેદમદાર તિહાઈ કહે છે. દમદાર તિહાઈ, બેદમદાર તિહાઈ. આ ઉપરાંત ચક્રધાર તિહાઈ. હવે ચક્રધાર, એનો ચક્રધાર અથવા ચક્રધાર એનો અર્થ થાય છે એકની એક વસ્તુને ત્રણ વખત લેવી. વિદ્યાર્થી મિત્રો સમજો તમે, તિહાઈ એટલે એકના એક બોલને ત્રણ વખત લેવા, ચક્રધાર તિહાઈ એટલે તિહાઈ એકના એક બોલને જે તમે ત્રણ વખત લઈને તિહાઈ બોલી, એ જ તિહાઈને ત્રણ વખત જ્યારે લ્યો અને સમ પર સમાપ્ત કરો તો એ થઈ ચક્રધાર તિહાઈ.
આ ઉપરાંત ગિનતીની તિહાઈ પણ છે. ગિનતીની તિહાઈ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 7 એટલે કે જેમાં ગિનતીના બોલથી એકના એક ગિનતીના 1 2 3 4 જે ગણતરી જેને આપણે કહીએ એવા બોલ છે એના વૈવિધ્ય સાથે રજૂ કરવું. પણ એ એક જ બોલને એક પલ્લાને એવી જ રીતે 3 વખત લેવું કે જેમાં ઘણી વખત ત્રીજી વખત કોઈ એક સેજ માઇનર ચેન્જ સાથે કલાકાર પોતે ચમત્કૃતિ ઉત્પન્ન કરવાનો સફળ પ્રયોગ કરે છે. તો આપણે તિહાઈ અને તેના પ્રકારો સમજ્યા. હવે આગળ સમજીશું તોડા. કથક નૃત્ય રજૂઆતમાં વિવિધ બંદિશો જે લેવામાં આવે છે તેને તોડા કહે છે. રાયગઢ ઘરાનામાં તેને ત્રોટકમ પણ શબ્દ વપરાય છે. તોડાઓના અનેક પ્રકાર છે જેમાં સાદા તોડા, નાના તોડા, મોટા તોડા, કવિત તોડા, પરન તોડા, ત્રિપલ્લી તોડા, આવા અનેક પ્રકારો, પ્રિમલ્લુ તોડા, અને એ જે પ્રકાર એના બોલ એની લય આ બધા પરથી એ તોડાના પ્રકારો નક્કી થાય છે. તો કથક નૃત્ય પ્રદર્શનમાં લેવામાં આવતી વિવિધ રચનાઓ અથવા બંદિશોને તોડા તરીકે ઓળખવામાં આવે છે. તોડા પછી ટુકડા. હવે ટુકડા શબ્દ પોતે જ બતાવે છે કે કોઈ નાના પીસની વાત થાય છે. સમથિંગ ઇન પીસ, કોઈ ટુકડાની વાત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ બોલ, નૃત્યના બોલ, પરના બોલ કે એવા છે, વધારે નૃત્યના બોલ લેવાતા હોય છે, એને નાનકડા વિભાગમાં દર્શાવવામાં આવે સામાન્ય રીતે એક આવર્તન સુધીમાં, તો એ ટુકડા બને છે. અત્યારના તો હવે ટુકડા પણ, અત્યારે નૃત્ય પ્રદર્શન જે લેવામાં આવે છે, કથક નૃત્ય પ્રદર્શન રંગમંચ, એમાં ટુકડાઓની લેન્થ પણ વધારવામાં આવે છે. ટુકડા કહીએ છીએ અને એની લેન્થ વધારીએ છીએ. એવી રીતે આપણે તોડા અને ટુકડામાં પણ નટવરી શબ્દ વપરાય છે. નટવરી તોડા અથવા નટવરી ટુકડા. નટવરી, નટવર એટલે કે કૃષ્ણ. અમુક ગુરુજનો એવું માને છે કે નટવરી એટલે કૃષ્ણ, જેમાં કૃષ્ણની વાત આવે છે. બ્રિજ મેખે રત હોરી રાધા સંગ નટવર, તો નટવરી થયું. પણ જે મહાન આચાર્યો છે, ગુરુજનો છે, જેણે શાસ્ત્ર સાથે આ નટવરી શબ્દને જોડ્યો છે, તે કહે છે કે નહીં, નટવરી એટલે જ્યારે કાલ્યામર્દન કર્યું, કાલ્યાનાગને નાથ્યો ત્યારે એની ઉપર ચડી એની ફેણ પકડી અને કૃષ્ણએ નર્તન કર્યું, એણે પોતાના પગને માર્યા હતા, અને જે પગને માર્યા જેમાંથી તત્ તત તા થઈ તત, તો એ તત તત જે શબ્દ નીકળ્યા, તો જ્યાં આ શબ્દોને રિપીટેડલી અથવા બહુ વજન દઈને યુઝ કરવામાં આવે છે, એવા જે તોડા કે ટુકડા છે તે નટવરી તોડા અથવા નટવરી ટુકડા કહેવાય છે. તો તોડા એટલે વિવિધ બંદિશો, જ્યારે ટુકડા એટલે કથક નૃત્યની એવી રચના કે બંદિશ કે જે સામાન્ય રીતે ટૂંકી હોય, એક આવર્તનમાં પૂરી થતી હોય. છતાં ફરી એક વખત કહું કે સમય સાથે આના સ્વરૂપોમાં ફેરફાર આવ્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ ચક્રદાર તોડા. હવે આમ તો વિદ્યાર્થી મિત્રો, જો હું તમને પૂછું કે ચક્રદાર તોડા એટલે શું, તો તમે પોતે જવાબ આપશો. કારણ કે હવે આપને ખબર છે તોડા એટલે શું, આપને એ પણ ખબર છે કે ચક્રદાર એટલે શું. કથક નૃત્યની વિવિધ બંદિશો કે રચના તેને તોડા કહે છે. જ્યારે કોઈ પણ એક બંદિશ 3 વખત લેવામાં આવે ત્યારે તે ચક્રદાર બને છે. તો તોડા, કોઈ પણ તોડાને 3 વખત લ્યો તો એ ચક્રદાર તોડા બને છે. કોઈ પણ તિહાઈ છે એને 3 વખત લ્યો તો એ ચક્રદાર તિહાઈ બને છે. કોઈ પણ પરનને 3 વખત લ્યો તો એ ચક્રદાર પરન બને છે, જેને ચક્રદાર અથવા ચક્રદાર શબ્દ વાપરવામાં આવે છે, જે ચક્ર 3 વખત એની સાથે જોડાયેલો છે. પરન, પરન શબ્દ એવી નૃત્યની બંદિશો સાથે જોડાયેલો છે જેમાં નૃત્યની રજૂઆત વખતે પખવાજના બોલને અંદર લેવામાં આવે છે. કથક નૃત્યના પ્રદર્શનમાં પખવાજનો પોતાનો એક વાજિંત્ર તરીકે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દેટ અકમ્પનીઝ કથક એઝ અ ડાન્સ, દેટ પ્લેઝ વેરી વાઇટલ રોલ, એનો ખૂબ મહત્ત્વનો રોલ છે. પખવાજમાંથી જે શબ્દ નીકળે છે એ એક જુદા
એક એક ગાંભીર્ય સાથે નીકળે છે, એક ફોર્સ સાથે નીકળે છે, જેમાં દેતા ગદિગન ધાતીટ ધાતીટ ધા ધા તીટ ક્ર ધા તીટ તો આ કરદા ધાતીટ ધા ધા તીટ દલાંગ આ બધા જે શબ્દો છે એ પખવાજ સાથે જોડાયેલા શબ્દો છે. અને એટલા માટે જ્યારે પખવાજના બોલને નૃત્યમાં વણી લેવામાં આવે તો એને પરંતોડા કે પરંટુકડા કહેવાય છે. દાન દાન તાકીટ દીક તો દાન દાન તક 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 દલાંગ તો દલાંગ દાદા તીટ દાદા તીટકડા તો દાદા તીટ દાદા તીટ દા તીટ દા તીટ તો આ બધા બોલો છે એ પરંના બોલો છે. તો આવા બોલને વણી લઈ બંદિશ બનાવવામાં આવે અને એની ઉપર નૃત્ય પ્રદર્શન થાય તો ત્યારે તમે કે મેં પરંની રજૂઆત કરી કહેવાય. હવે પછીની પરિભાષા છે ચક્રદાર પરન. મને ખ્યાલ છે કે હવે આપ સમજી ગયા કે જ્યારે પરન પખવાજના બોલ એવા કોઈ પરનને ત્રણ વખત લઈ સમાપ્તિ સંપર્ક કરવામાં આવે તો તેને ચક્રદાર પરન કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચક્રદાર તોડા ટુકડા પરન એની વિશે જો હું વાત કરું છું, હવે સમજવા જજો કે ઘણા લોકો કેવું સમજે છે કે કોઈ પણ એક બોલને તમે શરૂ કરો સમથી સમ એક વખત, સમથી સમ બીજી વખત, સમથી સમ ત્રીજી વખત તો એ ચક્રદાર થઈ ગયો. નો, નોટ એટ ઓલ. તો બધી પરન બધા તોડા બધા ટુકડા સમથી સમ તમે એક વખત લો બીજી વખત તો બધા ચક્રદાર થાય નહીં. તમે જ્યારે કોઈ પણ બોલને ત્રણ વખત લ્યો છો ત્યારે બીજી અને ત્રીજી વખત સમથી શરૂ ન થવો જોઈએ, નહીં તો કોઈ પણ બોલ ચક્રદારમાં કન્વર્ટ થાય છે. તમારે ગણતરી કરવી પડે કે જો હું કોઈ પણ 16 માત્રાના કોઈ પણ એક તાલમાં કોઈ બોલ રજૂ કરું છું તો આ બોલને હું ત્રણ વખત લઈશ એ એક્ઝેક્ટલી સમથી શરૂ નથી થતા સેકન્ડ અને થર્ડ ટાઈમ, અને છતાં સમ પર સમાપ્ત થાય છે, તો જ એ ચક્રદાર તોડા ટુકડા પરન બને છે. જો એ ત્રણેય વખત સમથી શરૂ થાય તો એ ચક્રદાર તોડા ટુકડા નથી બનતા. જ્યારે ચક્રદારની વાત કરીએ તો એની સાથે ઘણી વખત અમુક બંદિશ રજૂ થાય ને તો એને કમાલી અથવા ફરમાઈશી કહે છે. કમાલી રજૂઆત થઈ, કમાલી ચક્રદાર હતો, ફરમાઈશી ચક્રદાર હતો. કમાલી અને ફરમાઈશી એની એક ચોક્કસ સબત છે કે જેમાં ધા શબ્દ આવતો હોય તો એ બીજી પહેલી વખત ધા, પહેલી બીજી વખત બીજી, ત્રીજી વખત ત્રીજી, એમ સમ પર એની સાથે જોડાયેલા છે. અત્યારે ખાલી જ્યારે કથક નૃત્યનો અભ્યાસક્રમ તમે શીખો છો ત્યારે આટલું ડિટેલમાં સમજવાની જરૂર નથી, પણ આના પણ પ્રકારો છે એ આપના બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક રહેવું જોઈએ. તો હવે ચક્રદાર અને એની સાથે જોડાયેલા ચક્રદાર તિહાઈ, ચક્રદાર તોડા, ચક્રદાર ટુકડા કે ચક્રદાર પરન આપ સમજી ગયા છો.